ક્રિકેટ સેક્ટરને લઈને ખૂબ જ મોટી સફળતા હાથ ધરી છે. 1000 કરોડ કરતાં પણ વધારે વ્યવહારો છે તે તપાસમાં સામે આવ્યા છે. શું છે સમગ્ર મામલો? ગઈ ડિસેમ્બરે 2022માં એક સટ્ટાનો કેસ ક્રાઇમ બ્રાન્ચે કર્યો હતો. એના તપાસમાં આની મની ટ્રેલ જોતા એમને ખબર પડી કે 11 એવા એન્ટિટીઝ છે જેના નામ ઉપર ખોટા બોગસ બેંક અકાઉન્ટ્સ ખોલાવી, બોગસ માણસોના નામ પર બેંક અકાઉન્ટ ખોલાવી, જે સટ્ટાના ટ્રાન્ઝેક્શન તે થાય છે અને પછી એ મની ટ્રેલ છે એ ચેક કરતા ટોટલ 11 અકાઉન્ટ્સ અત્યાર સુધી અમને મળ્યા છે અને એમાં ટોટલ ટ્રાન્ઝેક્શન જોતા એ 1414 કરોડનું ટ્રાન્ઝેક્શન મળી આવેલ છે અને આગળની તપાસ પણ ચાલુ છે. સર, અત્યાર સુધીમાં ક્રાઇમ બ્રાન્ચ છે કેટલા એકાઉન્ટની તપાસ કરી છે, વધુ કેટલા નામો ખુલી શકે તેવી સંભાવનાઓ છે? ક્રાઇમ બ્રાન્ચ કઈ દિશામાં અત્યારે હાલ તપાસ છે તે તપાસ કરી રહી છે? જે પ્રમાણે કદાચ કહી શકાય કે આરોપીઓ વિદેશ ભાગી ગયા હોય તો તેમના વિરુદ્ધ નોટિસ જાહેર કરવાની પણ વાત સામે આવી છે. અત્યારે 5 આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. એમાં મેન જે છે રાજકોટના જે રહેવાસી છે રાકેશ રાજદેવ, એના વિરુદ્ધ મેન ગુનેગાર, તેના વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલ છે અને અન્ય 4 આરોપી છે. અને જે અકાઉન્ટ્સ 11 અકાઉન્ટ્સ મળ્યા છે એના ઉપરાંત પણ વધુ અકાઉન્ટ મળવાની શક્યતા છે. અને પૈસા કેવી રીતે દુબઈ જાય છે, કેવી રીતે થાય છે, એના માટે ફોરેન્સિક ઓડિટ અમે કરવાના છે. સાહેબ, ક્રાઇમ બ્રાન્ચ મની લોન્ડરિંગ એક્ટ મુજબ પણ ગુનો દાખલ કરી શકે છે આગામી દિવસોમાં? એ પૈસા બહાર ગયા હશે એના અને બીજું હશે તો એના મની લોન્ડરિંગ એક્ટ જે ઈડી દાખલ કરે છે એના પણ રિપોર્ટ કરવામાં આવશે. પ્રાઇમરી ઇન્ફોર્મેશનમાં એવું જણાવવામાં આવ્યું છે કે અલગ અલગ બેંક અકાઉન્ટ છે તે અલગ અલગ ટાઈમમાં યુઝ કરવામાં આવે છે અને એ અકાઉન્ટ થોડા દિવસ યુઝ કર્યા પછી બીજા અકાઉન્ટ ઓપન કરવામાં આવે છે અને જે પહેલા અકાઉન્ટ છે એ બંધ કરવામાં આવે છે. એના રીતે અલગ અલગ રીતે અલગ અલગ વર્ષે અલગ અલગ મહિનામાં અલગ અલગ અકાઉન્ટ યુઝ કરવામાં આવે છે. સર, ડિજિટલ ટ્રાન્ઝેક્શનની પણ વાત સામે આવી રહી છે, કોઈ મોટા પ્રમાણમાં ડિજિટલ કરન્સીને લઈને પણ ટ્રાન્ઝેક્શન થયા હોય એવું તપાસમાં કઈ સામે આવ્યું છે? પ્રાઇમરી રીતે હવે તો ઇન્વેસ્ટિગેશન ચાલુ છે અને ફોરેન્સિક ઓડિટ કર્યા પછી એ ખબર પડશે. સર, 5 આરોપી છે, નામ શું, બેકગ્રાઉન્ડ શું, કોની સાથે કેવી રીતે જોડાયેલા? એ જે 5 આરોપી છે એ મેન તો રાકેશ રાજદેવ છે, હરિકેશ પટેલ છે, કરમન પટેલ છે અને બીજા 2 આરોપી છે અને એ મોસ્ટ એમને સત્તાના પ્રવૃત્તિ